નમસ્કાર મિત્રો આજના વિડીયોમાં આપણે વાત કરીશું દિવ્યાંગ વ્યક્તિ માટે ઓળખ કાર્ડ અને બસ પાસ યોજના તો જે વ્યક્તિ અથવા ઉમેદવારો દિવ્યાંગ છે તેના માટે રાજ્ય સરકાર દ્વારા મફત બસ પાસ યોજના એટલે કે મફત મુસાફરી કરવા માટેની યોજના પૂરી પાડવામાં આવે છે તો તેના વિશે આજના વિડીયોમાં આપણે વાત કરીશું તો દિવ્યાંગ ઉમેદવારોની વાત કરીએ તો દિવ્યાંગ ઉમેદવારો માટે સરકારશ્રી દ્વારા ગુજરાત રાજ્ય વાહન વ્યવહાર નિગમમાં એસ બસમાં મફત મુસાફરી કરવા માટે ઓળખ કાર્ડ તેમજ બસ પાસ યોજના અમલમાં છે તો યોજનાનું નામ શું છે તો તે વાત કરીએ તો કે દિવ્યાંગ ઓળખ કાર્ડ અને એસટી બસમાં મફત મુસાફરીની યોજના જે સો ટકા રાજ્ય સરકાર દ્વારા પૂરી પાડવામાં આવે છે પાત્રતાના માપદંડની વાત કરીએ તો ચાલીસ ટકા કે તેથી વધુ દિવ્યાંગતા ધરાવતી વ્યક્તિ હોય તે આની પાત્રતાના માપદંડ પણ ખરું ઉતરે છે સહાયનું ધોરણ વાત કરીએ તો ગુજરાત રાજ્ય માર્ગ વાહન વ્યવહાર પરિવહનની તમામ પ્રકારની બસોમાં વિના મુસાફરી કરવાનો લાભ આપવામાં આવે છે તમામ પ્રકારની બસોમાં વિના મૂલ્યે મુસાફરી કરવાનો લાભ આપવામાં આવે છે રજૂ કરવાના ડોક્યુમેન્ટની વાત કરીએ કે કયા કયા ડોક્યુમેન્ટ અથવા સાધનિક કાગળોની જરૂરિયાત રહે છે તો જિલ્લા સિવિલ સર્જનશ્રીનું વિકલાંગતાની ટકાવારી દર્શાવતું મેડિકલ પ્રમાણપત્રની ઝેરોક્ષ નકલ અરજદારનો રહેઠાણનો પુરાવો એમાં લાઇટ બિલ અથવા વેરા બિલ એટલે કે ગ્રામ પંચાયત અથવા નગરપાલિકા અથવા મહાનગરપાલિકા દ્વારા આપવામાં આવતું વેરા પાવતી અને આધાર કાર્ડની ખરી નકલ આ ત્રણ જાતના ડોક્યુમેન્ટ તમારે રજૂ કરવાના રહે છે તો વધુ વિગત અને ફોર્મ ક્યાં મળશે અને અરજી ક્યાં કરવી તેના વિશે તો ફોર્મ અને કઈ જગ્યાએથી એ ભરી અને કઈ રીતના આપણે આ યોજનાનો લાભ લઈ શકીએ તો આ સેવાનો લાભ લેવા જિલ્લા સમાજ સુરક્ષા કચેરીનો સંપર્ક કરવાનો રહેશે તેમજ ફોર્મ ડાઉનલોડ કરવા માટે નીચે દર્શાવેલ લિંકનો ઉપયોગ કરી શકો છો ત્યાંથી પણ તમે ફોર્મ મેળવી શકો છો ફોર્મનો નમૂનો આપણે જોઈ શકાય છે કે આ રીતનું ફોર્મ ભરી અને ત્યાં ડોક્યુમેન્ટ જમા કરાવશો એટલે તમને મફત પાસ અથવા મફત મુસાફરી યોજનાનો લાભ મેળવી શકો છો જો મિત્રો તમને આ વિડિયો ઉપયોગી લાગેલો હોય તો આ યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઈબ કરજો લાઇક કરજો અને શેર કરજો ધન્યવાદ થેન્ક યુ